આજનો આપણો વિષય છે ધોરણ આઠ જેનું સ્વાધ્યાય 2.2 એના પાંચમા દાખલાની શરૂઆત કરીશું. આપણે આગલા વિડીયોની અંદર 1-4 સુધીના દાખલા ગણી ચૂક્યા છીએ. તો પાંચમા દાખલાની રકમ કંઈક આવી છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5:3 અને તેનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો. મતલબ કે શું કહે છે, કોઈ બે એવી સંખ્યાઓ છે કે જેમનો ગુણોત્તર 5:3 થાય છે અને તેમનો તફાવત 18 છે. મતલબ એવું કહે છે કે જો કોઈ બે સંખ્યા, મતલબ કે ધારો કે કોઈ સંખ્યા એક્સ છે. હવે અહીંયા આપણને શું કીધું કે એ બંનેનો ગુણોત્તર કેટલો છે, 5:3. મતલબ કે એમ લખી શકું છું કે ગુણોત્તર કોઈ સંખ્યા તો એક્સ હતી, મતલબ કે એક્સ અને 5 નો ગુણાકાર, મતલબ કે 5x અને જેમ છે, મતલબ વચ્ચે જેમ કરીશું અને 3 વડે ગુણાકાર, મતલબ કે 3x. તો અહીંયા આપણને શું મળે છે કે 5x 3x ગુણોત્તર હોવાના કારણે. હવે બીજા વિધાનમાં શું કહે છે, ભાઈ તેનો તફાવત 18 થાય છે. મતલબ કે તફાવતની વાત કરવામાં આવે, તફાવત તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે, મતલબ કે તફાવત માટે 5x-3x = 18. કારણ કે અહીંયા આપણે કીધું છે કે ભાઈ તે બે સંખ્યાનો તફાવત 18 થાય છે, એટલે બરાબર કરીને અહીંયા 18 લખેલા છે. ત્યારબાદ 5 માંથી 3 જાય, મતલબ કે 2x = 18 એ માટે કરી દઈએ છીએ. ચલો ત્યારબાદ 2x આની સાથે ગુણાકારના સંબંધમાં છે, 2 આ બાજુ જાય, મતલબ કે ભાગાકારમાં આવશે, એટલે કે x = 18/2, મતલબ કે 9 × 2 = 18 થશે. એટલે આપણો અહીંયા જવાબ શું થશે કે x = 9. પરંતુ આ આપણો જવાબ છે નહીં. કેમ, કારણ કે આપણે અહીંયા કીધેલું છે કે ભાઈ બે સંખ્યાનો ગુણોત્તર 5:x 5:3 છે. અહીંયા આપણને એક્સ મળ્યા છે, મતલબ કે આ એક્સ મળ્યા. હવે 5x = આપણે શોધવાના હતા, મતલબ કે 5×9, કારણ કે એક્સની કિંમત આપણને અહીંયા 9 મળી. તો 9×5 = 45, મતલબ કે એક જવાબ આપણો આ થશે. બીજો જે 3x જે છે, મતલબ કે 3x = 3×9, કારણ કે x = તો અહીંયા પણ 9 લેવા પડશે આપણે. તો 9×3 = 27, મતલબ કે આપણા બંને જે કિંમત જે શોધવાની તે સંખ્યાઓ શોધો. તો એક સંખ્યા આપણી 45 થાય છે અને એક સંખ્યા આપણી 27 થાય છે. ત્યારબાદ હવે જોઈએ 6 નંબરનો દાખલો. હવે વાત કરીએ દાખલા નંબર 6. શું કહે છે કે જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 હોય તો તે સંખ્યા શોધો. તો સૌથી પહેલાં એ વાત કરીએ, જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા, ક્રમિક પૂર્ણાંક, પૂર્ણાંક મતલબ કે બધી ઋણ સંખ્યા પણ આવી શકે છે, ઝીરો પણ આવી શકશે અને ધન સંખ્યાઓ પણ આવે પણ છે. પણ અહીંયા આપણે 3 ક્રમિકની વાત કરી છે, મતલબ કે આપણે અહીંયા લખી શકીએ કે ધારો કે 3 ક્રમિક સંખ્યા, એટલે કે 1x ધારીએ છીએ. મતલબ કે આપણે અહીંયા એક્સ એક સમજાવી લઉં પહેલાં, કે અહીંયા આપણે સંખ્યાઓ લખીશું કેવી રીતે. ધારો કે મેં એક સંખ્યા અહીંયા 1 ધારી, પૂર્ણાંક સંખ્યા માટે અહીંયા મેં 1 ધાર્યા, તો બીજી ક્રમિક સંખ્યા માટે હું 2 લખીશ, મતલબ કે કૌંસમાં 1+1 થાય. એના પછીની ક્રમિક આવશે 3, મતલબ કે 1+1+1, એટલે આવું લખી શકું ભાઈ 1+2, આ રીતે હું આને લખી શકું છું કે 1+2 એટલે અહીંયા 3 થવાના છે. તો એ રીતે આપણે અહીંયા એક્સની કિંમત મૂકવાની છે કે ભાઈ અહીંયા 1x આપણે લીધા, એના પછીની બીજી સંખ્યા તો x+1 હોય, મતલબ કે એક્સની અંદર 1 આગળ હજુ ઉમેરવા પડે, કારણ કે અહીંયા ક્રમિક સંખ્યાની વાત કરવામાં આવી હતી. અને ત્યારબાદ x+2, મતલબ કે આપણે અહીંયા 3 સંખ્યાઓ અહીંયા મળે છે. ક્રમિક સંખ્યાઓની વાત કરી હતી, 1x, x+1 અને x+2. હવે અહીંયા શું કહે છે કે આ 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 51 થાય છે, મતલબ કે અહીંયા 3 ક્રમિક સંખ્યાઓ આપણને મળી ગઈ. તો લખી દઈએ અહીંયા x+x+1, 3 ક્રમિક સંખ્યાનો ક્રમશઃ સરવાળો કરતા જશે, x+x+1 + x+2, મતલબ અહીંયા તો બધાનો સરવાળો જ છે. તો પહેલાં એક્સ ગણી કાઢીએ, 1, 2 અને 3x છે, મતલબ કે અહીંયા હું લખી શકું છું 3x, 1 અને 2, મતલબ કે અહીંયા 3 થશે, આ બંનેનો સરવાળો 3 થાય છે. એના બરાબર સરવાળો 51 મળે છે, મતલબ કે અહીંયા બરાબર હું અહીંયા 51 લખી દઉં છું. હવે શું થશે કે જે 3 જે પ્લસ છે એ 3 આ બાજુ જાય, મતલબ કે માઇનસ થશે, એટલે કે 3x ના 3x આ 3 પેલી બાજુ જશે, મતલબ કે 51 - 3 માટે 3x
बराबर एकावन माथी त्रण जाए मतलब कि अड़तालीस मळशे। हवे अहीं आपणने त्रण एक्स बराबर अड़तालीस मळ्या। हवे शुं करीशुं के एक्स बराबर अड़तालीस आ त्रण गुणाकार में था आ बाजू आवशे मतलब कि भागाकार में जशे अने सोळ नो घड़ियो आपणने आवडे छे के सोळ एका सोळ सोळ दू बत्रीस सोळ तरी अड़तालीस मतलब कि अहीं सोळ थी छेद उड़शे એટલે એક્સ બરાબર સોળ મળ્યા। પણ હજુ પણ આપણો જવાબ પૂરો છે નહીં, કારણ કે અહીંયા આપણને શું કીધું હતું કે ત્રણ સંખ્યા શોધવાની છે। તો એક આપણી જે એક્સ સંખ્યા હતી એટલે એક્સ બરાબર તો આપણને સોળ મળી ગયા। ત્યારબાદ એક્સ વત્તા વન મતલબ કે સોળની અંદર એક ઉમેરીએ એટલે સત્તર, બીજું એક્સ વત્તા બે મતલબ કે સોળની અંદર બે ઉમેરીએ મતલબ કે અઢાર, તો આપણી ત્રણ ક્રમિક સંખ્યાઓ આ મળે છે। તો અહીંયા આપણો છઠ્ઠા નંબરનો દાખલો રહ્યો એનો જવાબ કેટલો મળે છે સોળ સત્તર અને અઢાર। ત્યારબાદ હવે જોઈએ સાતમા નંબરનો દાખલો, આઠમા દાખલાની વાત કરીએ। આઠમા દાખલામાં કહે છે કે ભાઈ આઠના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો આઠસો અઠ્યાસી થાય છે, તો તે સંખ્યા શોધો। આના આગલા દાખલાની અંદર આઠના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો આઠસો અઠ્યાસીની વાત કરી, આગલા દાખલાની અંદર આપણે જોયું કે ભાઈ ત્રણ ક્રમિક પૂર્ણાંકનો સરવાળો આપણે આ રીતે કર્યો હતો ભાઈ કે એક્સ પછી એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે, કારણ કે અહીંયા શું કરવાનું હતું આપણે અહીંયા સરવાળો કરવાનો હતો। પણ અહીંયા શેની વાત કરીએ કે ગુણિત મતલબ કે ગુણાકાર થાય, તો આઠનો ઘડીઓ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ દરી ચોવીસ મતલબ કે આઠ 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 ક્રમશો વધે છે। હવે અહીંયા હું એક્સ માટે આઠ ધારું છું મતલબ કે અહીંયા આઠ માટે હું એક્સ ધારું એક્સ, તો સોળ લાવવા માટે મારા અંદર આઠ ઉમેરવા પડે। એક્સ બરાબર આપણે આઠ ધાર્યા એટલે આઠ ને આઠ સોળ થાય મતલબ કે અહીંયા એક્સની અંદર પણ મેં બીજા આઠ ઉમેર્યા। હવે ચોવીસ લાવવા માટે મારે કેટલા ઉમેરવા પડશે એક્સની અંદર, તો એક્સની અંદર બીજા સોળ ઉમેરવા પડે એટલે સોળ ને આઠ ચોવીસ થાય મતલબ કે અહીંયા આઠ એક આઠ, આઠ દુ સોળ અને આઠ તરી ચોવીસ, આ ત્રણે ત્રણનો જો સોલ્યુશન આપવામાં આવે તો આપણને આ ત્રણ જવાબ મળે છે મતલબ કે અહીંયા આપણને આઠના ત્રણ ક્રમિક ગુણિત તો એક એક્સ એક્સ વત્તા આઠ અને એક્સ વત્તા સોળ મળે છે। હવે આપણે દાખલાની અંદર શું કહે છે ખાસ કે ત્રણ ક્રમિક ગુણિત આપણને મળી ગયા કે એક્સ એક્સ વત્તા આઠ અને એક્સ વત્તા સોળ, આ ત્રણે ત્રણનો સરવાળો આપણને આઠસો અઠ્યાસી મળે છે મતલબ કે હું લખી શકું છું કે એક્સ પછી એક્સ વત્તા આઠ વત્તા એક્સ વત્તા સોળ બરાબર આઠસો અઠ્યાસી। ચલો એક બે ત્રણ મતલબ કે ત્રણ એક્સ છે, આઠ અને સોળ મતલબ કે ચોવીસ થશે, બંનેનો સરવાળો કરવા જઈએ તો અહીંયા ચોવીસ થાય છે બરાબર આઠસો અઠ્યાસી આપણો અહીંયા જવાબ જે લાવવાનો હતો, કિંમત બરાબર હતી પ્લસ ચોવીસ છે આ બાદ જાય એટલે હંમેશા માઇનસ થશે મતલબ કે ત્રણ એક્સ બરાબર આઠસો અઠ્યાસી માઇનસ ચોવીસ મતલબ કે આઠસો અઠ્યાસીમાંથી આપણે શું કરીશું ચોવીસને બાદ કરીશું, ત્રણ એક્સ બરાબર આઠસો અઠ્યાસીમાંથી ચોવીસ જાય મતલબ કે આઠના આઠ રહેશે, આઠમાંથી બે જાય મતલબ કે અહીંયા છ અને આઠમાંથી ચાર જાય મતલબ કે અહીંયા ચાર એટલે આઠસો ચોસઠ આપણને અહીંયા શું મળે છે આ બંનેની બાદબાકીનો જવાબ મળે છે। અહીંયા જે ત્રણ છે એ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે મતલબ કે અહીંયા લખી કાઢીએ છીએ કે ત્રણ એક્સ બરાબર આઠસો ચોસઠ અને અહીંયા એક્સ બરાબર આઠસો ચોસઠ ભાગ્યા ત્રણ, તો અહીંયા આપણે સાદી સિમ્પલ રીતે ભાગાકાર કરી શકીએ છીએ કે ભાઈ આઠસો ચોસઠ ભાગ્યા ત્રણ, તો ત્રણ દુ છ બે મળશે, છને નીચે ઉતારી તો સાત સાત તરી એકવીસ અને આઠ તરી ચોવીસ મતલબ કે ત્રણ અઠા ચોવીસ, અહીંયા પણ બે મળે છે અહીંયા ચારને નીચે ઉતારી તો ત્રણ અઠા ચોવીસ મતલબ કે અહીંયા આપણો જવાબ શું મળશે તો ત્રણ બસો અઠ્યાસી એટલે એક્સ બરાબર બસો અઠ્યાસી મળે છે। પરંતુ આ પણ હજુ આપણો જવાબ નથી થયો, આપણે અહીંયા જવાબની અંદર શું જોયું હતું કે તે ગુણિત શોધો મતલબ કે અહીંયા આપણને એક્સ જ મળ્યા છે હજુ, એક્સ બરાબર બસો અઠ્યાસી મળ્યા, બીજી સંખ્યા હતી એક્સ વત્તા આઠ, એક્સ વત્તા આઠ મતલબ કે બસો અઠ્યાસીની અંદર આપણે બીજા આઠ ઉમેરવા પડશે, ચલો આઠ ઉમેરો આની અંદર, ચલો આઠ દુ સોળ મતલબ કે અહીંયા છ આવશે, અહીંયા આઠની એક વિધિ હતી મતલબ કે અહીંયા નવ અને બે એટલે બીજી કિંમત કેટલી થશે બસો છન્નું, ત્રીજી કિંમત હતી આઠ વત્તા સોળ મતલબ કે તમે આની અંદર સોળ ઉમેરો તો પણ થશે અને આની અંદર આઠ ઉમેરો તો પણ થશે,
तो जो ए रीते उमेर मतलब 304 तमने मळशे। तो आपणी आ त्रण किंमत अहींया तो आठमा दाखला सातमा दाखला अंदर आपणे अहींया त्रण मूल्य मळे छे 288 296 अने 304। हवे पछी आठमो दाखलो जोईए। आठमा दाखला नी वात करीए तो चढ़ता क्रम में रहेल त्रण क्रमिक पूर्णांक संख्याओं ने अनुक्रमे 2, 3, 4 वडे गुणी अने सरवाळो करता जो सरवाळो 74 मळे तो ते संख्याओ शोधो। मतलब कि बहु सीम्पल दाखलो छे पण स्टेप बाय स्टेप जईशुं आपणे के चढ़ता क्रम में रहेल त्रण क्रमिक पूर्णांक संख्याओ तो आपणने आ खबर छे। आगला दाखलानी अंदर जोईए आपणे के त्रण क्रमिक पूर्णांक संख्या तो कई कई थे मित्रों तो एक एक्स बीजू एक्स वत्ता एक तीजी एक्स वत्ता बे। आपणे दाखला नंबर 6 नी अंदर हमणां जोयुं के भाई एक्स थशे एक एक्स वत्ता बे थशे एक एक थशे अने एक एक्स वत्ता बे थशे। हवे शुं कहे छे के आ त्रण क्रमिक पूर्णांक संख्याओने अनुक्रमे मतलब के क्रमिक क्रमना आधारे 2, 3 अने 4 वडे गुणता 2, 3 अने 4 वडे गुणवाना छे। मतलब के गुणाकार કેટલા કેટલા વડે ગુણવાનું છે તો એક્સ ને અનુક્રમે 2 મતલબ કે અહીંયા 2x બીજું 3 ને આના વડે મતલબ કે 3 ને આખું પદ વડે ગુણાશે અને અહીંયા જે છે આ જે છેલ્લું પદ x 2 એને 4 વડે ગુણવામાં આવે છે મતલબ કે x 2। ચલો આનું સોલ્યુશન આપી દઈએ કે ભાઈ 2x અહીંયા કેટલા થશે તો 3x અને 3 આની સાથે પણ ગુણાય છે મતલબ કે 3 અહીં જે નિશાની હોય એની નિશાની પણ અહીંયા આવશે 4x અને અહીંયા આવશે 4 2 8x નિશાની એની એ। હવે તમને અહીંયા શું કહે છે કે ગુણાકાર કરી અને સરવાળો કરતા સરવાળો 74 મળે છે મતલબ કે આ બધાને શું કરવાનું છે આપણે સરવાળો તો સરવાળો કરી દઈ બરાબર 74 મળે છે। ચલો 2x 3x મતલબ કે 5x 5 ની અંદર 4 એડ કરી મતલબ કે અહીંયા ટોટલ કેટલા થશે 9x। બીજી વસ્તુ 8 અને 3 અચળ પદ છે મતલબ કે એને આપણે અહીંયા સરવાળાની અંદર લખીશું કે 8 અને 3 નો સરવાળો કેટલો થશે તો 11 સરવાળો થાય છે બરાબર અહીંયા 74 તો 74 ના 74 આપણે લખીશું 11 પ્લસ છે માઇનસ થશે પેલી બાજુ છે મતલબ કે 9x બરાબર 74 માઇનસ 11 માટે 9x બરાબર 74માંથી 11 જશે મતલબ કે અહીંયા આપણને 63 મળશે। હવે 9x બરાબર 63 થયા એટલે x આ 9 જે ગુણાકારમાં હતા પેલી બાજુ છે ભાગાકારમાં થશે 9 મળ્યા। ચલો 7 9 63 મતલબ કે અહીંયા x બરાબર 7 આપણને મળે છે એટલે x બરાબર 7 આપણો જવાબ નથી થતો કારણ કે અહીં આપણે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાની વાત કરવામાં આવી છે એટલે x વત્તા આપણને મળી ગયા છે એટલે x વત્તા 1 કેટલા થશે 7 વત્તા 1 એટલે કે 8 બીજું x વત્તા 2 એટલે કે 7 વત્તા 2 એટલે કે અહીંયા કેટલા થશે 9 મતલબ કે 1 આપણો જવાબ આ થશે બીજો અને આ આપણા ત્રણ ક્રમિક સજાવ 7 8 અને 9। ત્યારબાદ હવે જોઈએ 9માં નંબરનો દાખલો આવ્યો આપણે રાહુલ અને અરુણની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે તો 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો જો 56 વર્ષ થાય તો એમની હાલની ઉંમર શોધો। એક એક વિધાન આપણે સોલ્વ કરતા જઈએ છીએ શું કહે છે રાહુલ અને અરુણની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે તો આપણે હાલ આગળના દાખલાની અંદર જોયું કે ભાઈ અહીંયા ગુણોત્તર આપેલો છે 5:7 તો એને આપણે ગુણોત્તર તરીકે 5x ગુણોત્તર 5x/7x લખી શકીએ છીએ કેમ કારણ કે આપણે અહીંયા હાલની ઉંમર એક્સ ધારીએ તો એ બંનેનો ગુણોત્તર 5x અને 7x થાય છે। હવે શું કહે છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો મતલબ કે હારુણની રાહુલની ઉંમર કેટલી છે 5 મતલબ કે રાહુલની ઉંમર બરાબર 5x/4 કારણ કે 4 વર્ષની ઉંમર વધશે બરાબર કારણ કે 4 વર્ષ પછીની વાત કરીએ એટલે 4 ઉંમર અંદર એડ કરવી પડશે 4 વર્ષની આપણે હવે જો રાહુલની ઉંમર એડ થતી હોય તો હારુણની ઉંમર પણ એડ કરવી પડે
કારણ કે એવું તો ના હોય કે ભાઈ રાહુલ એકલો વધે જાય અને હારુણ ત્યાંનો ત્યારે, મતલબ કે અહીંયા હારુણની ઉંમર બરાબર શું થશે તો 7x + 4. હવે શું કહે, આ બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે, મતલબ કે અહીંયા આપણે લખી શકીએ છીએ કે ભાઈ 5x + 4 પછી 7x + 4 બરાબર 56 વર્ષ. 5x + 4 આ હા રાહુલની હતી અને 7x + 4 આપણા અરુણની હતી. બંનેનો સરવાળો કર્યો અહીંયા વચ્ચે, મતલબ કે આ 56 થાય છે. ચલો 7 અને 5 કેટલા થશે તો અહીંયા આપણે 12x, 4 ને 4 8 અને અહીંયા 56 મળશે. હવે શું કરીશું કે ભાઈ 12x અહીંયા શું થશે 8 માઇનસ થશે, મતલબ કે અહીંયા 56 - 8 મતલબ કે 12x અહીંયા શું થશે 56 માંથી 8 જાય, મતલબ કે અહીંયા 48 થશે. હવે આ જે 12 જે રહ્યા એ ભાગાકારમાં જાય, મતલબ કે x બરાબર 48 ભાગ્યા 12. તો 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 થાય, મતલબ કે હું લખી શકું ભાઈ x બરાબર કેટલા મળ્યા 4. અહીંયા આપણને શું મળ્યું હતું 5x અને 7x, મતલબ કે બંનેનો ગુણોત્તર શોધવાનો હતો. એટલે કે રાહુલ બરાબર કેટલા હતા 5x, એટલે કે 4 × 5 એટલે કે અહીંયા 20 વર્ષ. શેની ઉંમર થશે, રાહુલની ઉંમર 20 વર્ષ. તો હારુણની પણ એ રીતે કરીએ, હારુણની ઉંમર બરાબર 7x એટલે કે 7 × 4 તો 7 + 4 કેટલા થશે 28. તો અહીંયા 28 વર્ષ આપણને અહીંયા મળી જાય છે. ખાસ અહીંયા જવાબ અહીંયા લખી દઈએ છીએ તો 28 વર્ષ મળે છે. ઓકે, ત્યારબાદ 10મા નંબરના દાખલા તરફ ધ્યાન આપીએ. 10મા નંબરનો દાખલો છે કે ભાઈ વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે, તો છોકરાઓની સંખ્યા છોકરીઓના સંખ્યા કરતાં 8 વધારે છે, તો વર્ગખંડની કુલ સંખ્યા શોધો. એકદમ સાદો અને સિમ્પલ દાખલો છે, પણ થોડું ધ્યાન આપવા જેવો દાખલો છે. અહીંયા એવું કહે છે ભાઈ કે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે, મતલબ અહીંયા ગુણોત્તર લખી દઉં છું. તો ગુણોત્તર આપણે જોયું છે આગળ કે ભાઈ 7x + 5x મળશે, કારણ કે આપણને આપેલું છે ભાઈ 7x અને 5x. તો જે 7 જે રહ્યા 7 એ પહેલો અહીંયા શું આવ્યું છોકરા, તો 7 એ છોકરાને લાગુ પડશે અને જે 5 જે છોકરીઓને લાગુ પડે, કારણ કે અનુક્રમે હોય હંમેશા છોકરા પહેલાં આવશે અને છોકરીઓ પછી આવશે. અહીંયા આપણને જે રીતે ગુણોત્તર આપેલો છે એ રીતે. હવે શું થશે નેક્સ્ટ, શું કહે છે ભાઈ છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય. ખાસ રિપીટ કરું છું કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 8 વધારે હોય, મતલબ કે અહીંયા સમીકરણમાં આવું થશે કે 7x + 8 આ શેની સંખ્યા થઈ, છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 8 વધારે થઈ, મતલબ 8 વધી ગઈ બરાબર 5x. કેમ આપણે બરાબર કરીને 5x લખ્યા, કારણ કે અહીંયા આપણે કુલ સંખ્યા શોધવાની છે, અહીંયા આપણે કુલ સંખ્યા આપેલી નથી, મતલબ કે બંનેનો તફાવત લેવો પડશે. એટલે 7x + 8 આ છોકરાઓની સંખ્યા, 5x છોકરીઓની સંખ્યા. હવે શું કરીશું કે ભાઈ 7x અહીંના યાર છે 8 જે છે એ પેલી વાર લઈ જઈશું, એટલે એ માઇનસ થશે અને જે 5x જે પ્લસ છે એ આ બાજુ આવશે, એટલે માઇનસ 5x થાય. એટલે હવે 8 ને પેલી વાર લઈ જઈએ, માઇનસ 8 મળે છે અહીંયા આપણને. હવે શું થશે કે ભાઈ 7x માંથી 5x બાદ કરો, મતલબ કે અહીંયા 2x મળ્યા. અહીંયા તો -8 ના -8 લખીએ છીએ. ત્યારબાદ x બરાબર -8/2, મતલબ કે અહીંયા 4 છેદ ઉડશે, એટલે અહીંયા -4 આવું લખી શકીએ ભાઈ x બરાબર -4. આ આપણો જવાબ થાય છે. પણ જે એક વસ્તુ વિચારવા જેવી છે કે ભાઈ સંખ્યા માઇનસમાં હોઈ શકે છે, પણ વિદ્યાર્થી ક્યારેય માઇનસમાં હોઈ શકે નહીં. એવું થોડું કહેવાય કે ભાઈ -4 વિદ્યાર્થી હોય, -5 વિદ્યાર્થી હોય, એટલે આપણે અહીંથી માઇનસને દૂર કરીએ છીએ. અહીંયા કોઈ જ નિયમ લાગતો નથી, માત્ર ને માત્ર સમજણપૂર્વક અહીંયા માઇનસને આપણે પ્લસની અંદર ફેરવીએ છીએ. હજુ પણ આપણે અહીંયા શું શોધવાની હતી કે ભાઈ વર્ગખંડની કુલ સંખ્યા શોધો. આપણને તો અહીંયા હજુ x જ મળ્યા છે, મતલબ કે અહીંયા હજુ આપણે સંખ્યા કુલ શોધવાની બાકી છે. તો આપણને ખબર છે કે ભાઈ છોકરાની સંખ્યા 7x મળી હતી, મતલબ કે 7x એટલે 7 × 4 તો 7 + 4 = 28. બીજું છોકરીઓની સંખ્યા
बराबर पांच एक्स थी एट्ले कि पांच गुण्या चार एट्ले कि अँ वीस थाय। तो नियम प्रमाण अपने अँ कीधु तुम भाई कि छोकराओं की संख्या छोकरियों करता आठ वधारे हो तो अँ वीस है अँ अठावीस है मतलब कि आठ वधारे छे। कुल संख्या एट्ले कि बंने नो सरवाळो वीस अने अठावीस एट्ले कि अड़तालीस। कुल संख्या केटली हशे तो ए वर्गखंडनी अंदर अड़तालीस विद्यार्थीओ हशे। बीजी वस्तु खास के आजे आपणे घणा बधा दाखला मतलब बे पॉइंट बे नी अंदर पांच थी लईने दसमा दाखला सुधीनी आपणे अहीं चर्चा करी। आगळना विडियोनी अंदर टूंक समयमां दस थी आगळना जे छ सोळ सुधी दाखला जे छे एने तमने समजणपूर्वक माहिती आपीश। त्यां सुधी आ बधा ज दाखला तमारे नोटबुकनी अंदर गणवाना रहेशे। अस्तु।